हेलो फ्रेंड्स, वेलकम टू ऑल ऑन स्टडी सफर प्लेटफॉर्म। फ्रेंड्स, आपणे लिबर्टीनू पेपर सॉल्यूशननी अंदर प्रेक्टिस पेपर वन अने प्रेक्टिस पेपर टू जोई गया छीए। आजना लेक्चरनी अंदर आपणे प्रेक्टिस पेपर थ्री जोईशुं। एनी अंदर ऑल पेपरनू सॉल्यूशन करीशुं, एटले के आपणुं पेपर होय छे 100 માર્ક્સનું અને એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંને આપેલા હોય છે। તો આપણે સૌ પ્રથમ પાર્ટ એનું સોલ્યુશન કરીશું, ત્યારબાદ પાર્ટ બીનું સોલ્યુશન કરીશું। આપણને ખબર છે કે પાર્ટ એ આપણો કેટલા માર્ક્સનો હોય છે, 50 માર્ક્સનો, અને પાર્ટ બી પણ આપણો 50 માર્ક્સની અંદર હોય છે। પાર્ટ એની અંદર વિકલ્પ હોય છે, પાર્ટ બી છે આપણો થિયરી હોય છે, જે તમને બધાને ખબર છે। તો આજે આપણું પ્રેક્ટિસ પેપર થર્ડ છે, ચલો એની શરૂઆત કરીએ। પણ એની પહેલાં જો તમે આગળના જે બે પ્રેક્ટિસ પેપર છે એ નથી જોયા, તમને નથી ખ્યાલ, તો આપણી ચેનલ પર અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક પણ મળી જશે, તો જોઈ લેવા। ચલો પાર્ટ એ સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, અંતઃકેન્દ્રિત એકમ કોષ રચનામાં પ્રાપ્ત કદની કેટલા ટકા કદ ગોળાઓ દ્વારા વપરાય છે? તો આન્સર આપણો આવશે બી, 68%। પ્રશ્ન બીજો, શેમાં વિસ્થાપનીય અવસ્થાની ખામી જોવા મળશે? તો શેની અંદર જોવા મળશે? સોનાના ઘરેણામાં, આન્સર સી। ક્વેશ્ચન નંબર 3, મેગ્નેશિયમનો સવર્ગાંક જણાવો, કેટલો છે? 12। આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં 54% વજન પાણી છે, તો ઇથેનોલનો મોલ અંશ કેટલા હશે? તો આપણે શું કરવાનું છે, ઇથેનોલના મોલ અંશ શોધવાના છે। આન્સર આપણો આવશે 0.25। મોલ અંશ માટેનો વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે। આ પ્રકારનો જ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરેલું છે, જો તમે એ વિડીયો નથી જોયો તો આપણી ચેનલ પરથી જોઈ લેવો। ચલો આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 5, જ્યારે 1 લિટર દ્રાવણમાં એસિડના 1 મોલ ઓગાળવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો એસિડ 1 નોર્મલ દ્રાવણ આપશે નહીં? તો જેની અંદર 1 કરતાં વધારે H+ રિલીઝ થતા હશે એ 1 નોર્મલ દ્રાવણ નહીં આપે। તો કોણ આવશે? H2SO4 આપણો જવાબ આવશે। 6ઠો ક્વેશ્ચન છે, સંખ્યાત્મક ગુણધર્મો ખાલી જગ્યાને ઉપયોગી છે કોને? મંદ આદર્શ દ્રાવણોને, આન્સર આપણો એ। 7મો પ્રશ્ન જોઈએ, અચળ તાપમાને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો? તો કોણે આપ્યો? નર્ન્સ નામના વૈજ્ઞાનિકે। ત્યારબાદ 8મો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પદાર્થની વાહકતા સૌથી વધારે હશે? તો કોની? કાર્બન બ્લેકની। 9મો પ્રશ્ન જોઈએ, AgNO3 અને ZnSO4ના દ્રાવણમાં જો સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને ધ્રુવો પર જમા થતા Ag અને ZnNના પરમાણુઓની સંખ્યા અનુક્રમે X અને Y હોય તો શું થશે? રિલેશન X=2Y। 10મો પ્રશ્ન જોઈએ, કોપરના ધાતુ કર્મમાં કઈ ધાતુ એનોડ પંક તરીકે મળે છે? તો કોણ આવશે? પ્લેટિનમ અને ગોલ્ડ। 11મો પ્રશ્ન, હોલ હેરાલ્ડ પદ્ધતિમાં Al2O3+Na3AlF6ના મિશ્રણને શેમાં ભરવામાં આવે છે? તો લોખંડના પાત્રમાં। 12મો પ્રશ્ન જોઈએ, હોલ હેરાલ્ટ પદ્ધતિમાં 1 કિલોગ્રામ એલ્યુમિનિયમની ઉત્પાદન દરમિયાન ખાલી જગ્યા 1 કિલોગ્રામ ગ્રેફાઇડનો એનોડ ખોવાય છે? તો કેટલો? 0.5 કિલોગ્રામ, યાની કે 500 ગ્રામ। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 13, નીચેના પૈકી કયું આવશ્યક એમિનો એસિડ નથી? તો કોણ આવશે? LA9। 14મો પ્રશ્ન જોઈએ, નીચેના ઓક્સો એસિડમાં એસિડિકતાનો ચડતો ક્રમ કયો સાચો છે? તો સાચો ક્રમ કયો આવશે? HOCl<= HOClO<= HOClO2<= HOClO3।
એટલે કે આપણો આન્સર આવશે ડી. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ, નીચેની પ્રક્રિયામાં એક્સ ટુ જણાવો. તો 2br માઇનસ પ્લસ એક્સ ટુ ગીવ્સ બીઆર ટુ એક્સ પ્લસ 2x. તો એક્સ કોણ થશે? સીએલ ટુ થશે. કયા તત્વના, એના પછીનો ક્વેશ્ચન છે, કયા તત્વના સંયોજનો લિગેન્ડ તરીકે વર્તતા નથી? તો કોણ આવશે? બેરેલિયમના, ના સોરી, બિસ્મથના સંયોજનો છે એ લિગેન્ડ તરીકે વર્તતા નથી. એના પછી જોઈએ, એક્ઝેન અણુસૂત્ર યાની કે C7H16 અણુસૂત્ર ધરાવતા સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો તે સંયોજનનું નામ આપણને કયું છે? શું નામ થશે? 2,3-ડાયમિથાઇલ પેન્ટેન. એના પછી જોઈએ 18મો પ્રશ્ન, કયા વર્ગના સંયોજનો કાર્બન sp3x બંધ ધરાવતા નહીં હોય, યાની કે CX બંધ છે એ sp3 નહીં હોય, એ કયા સંયોજનો હશે? તો વિનાઇલિક હેલાઇડ. ત્યારબાદ 19મો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ SN2 ક્રિયાવિધિની લાક્ષણિકતા નથી? તો શું આવશે? કાર્બોકેટાયનની પુનઃરચના એ આ નથી, એમ કે SN2 ક્રિયાવિધિની લાક્ષણિકતા. 20મો પ્રશ્ન જોઈએ, એનિસોલનો સમઘટક કયો નથી? તો શું આવશે? ફિનાઇલ એસિટેટ. આન્સર આવશે સી. એના પછી 21મો પ્રશ્ન જોઈએ, સિમના બારની રચનામાં અક્ષીય ખૂણા આલ્ફા બીટા અને ગામા અનુક્રમે ખાલી જગ્યા મૂલ્યો ધરાવે છે. તો નોટ ઇક્વલ ટુ 90, નોટ ઇક્વલ ટુ 90 અને નોટ ઇક્વલ ટુ 90, યાની કે જવાબ આપણો સી. એટલે કે આલ્ફા બીટા અને ગામા ત્રણે ત્રણ 90 અંશના નથી. 22મો પ્રશ્ન જોઈએ, C5H11OH અણુસૂત્રો ધરાવતા પ્રાથમિક આલ્કોહોલના સમઘટકોની સંખ્યા કેટલી હશે? તો કેટલી હશે? 4. 23મો પ્રશ્ન જોઈએ, સોડિયમ ઇથોક્સાઇડના જલીય દ્રાવણમાં દ્રાવ્ય કરેલ ફિનોલને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે 398 કેલ્વિન તાપમાને અને 4-7 bar દબાણે ગરમ કરતા અંતિમ નિપજ કઈ મળશે? તો શું આવશે? સોડિયમ સેલિસિલેટ. એના માટે તમને પ્રક્રિયા આવડવી જોઈએ. 24મો પ્રશ્ન જોઈએ, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે કઈ કન્ડિશન, કઈ પરિસ્થિતિ જોઈએ? તો EA greater than EA-. 25મો પ્રશ્ન જોઈએ, જુદા જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા ખાલી જગ્યા ન હોય, કઈ પ્રક્રિયા એવી હોય કે જે જુદા જુદા પ્રક્રિયકો ન ધરાવે? તો શું આવશે? એક આણ્વીય પ્રક્રિયા. એના પછી 26મો પ્રશ્ન જોઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા નિપજોની સક્રિયકરણ ઉર્જા કરતાં શું હોય? ઓછી હોય છે. 27મો, સલ્ફર વિલયન એ કયા પ્રકારનું કલીલ છે? તો બહુ આણ્વીય કલીલ છે. 28મો પ્રશ્ન જોઈએ, ચીજમાં વિક્ષેપણ માધ્યમ જણાવો. તો શું આવશે? વિક્ષેપણ માધ્યમ ઘન. એના માટે તમારે જે બુકની અંદર કોષ્ટક આપેલો છે એ કોષ્ટક તમારે તૈયાર કરવાનું થાય. 29મો પ્રશ્ન જોઈએ, બ્રાઉનિયન ગતિ કયા ગુણધર્મો સાથે સંકળાયેલ છે? તો યાંત્રિક ગુણધર્મો. 30મો પ્રશ્ન, આંતરાલીય સંયોજનોમાં આંતરાલીય પોલાણમાં ખાલી જગ્યા ગોઠવાયેલ હોય છે. તો શું હોય છે? અધાતુ પરમાણુ, કાર્બન વગેરે જેવા તત્વ જે છે એ. 31મો પ્રશ્ન જોઈએ, 4D કક્ષક ઇલેક્ટ્રોનની અપૂર્ણ ભરાયેલ હોય અને તો તેમને કઈ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે? તો આપણે આ ક્વેશ્ચન તમે જુઓ તો, જો અગાઉનું દ્વિતીય પ્રેક્ટિસ પેપર તમે જોયું હોય તો એની અંદર પણ અહીંયા ખાલી શું હતું, 5D કક્ષક અપૂર્ણ હોય ત્યારે ક્વેશ્ચન પૂછ્યો હતો. પ્રેક્ટિસ પેપર 3ની અંદર 4D જ્યારે અપૂર્ણ ભરાયેલ હોય ત્યારે શું થાય એ પ્રશ્ન છે. એટલે તમે જોઈ શકો છો કે આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. જ્યારે 3D કક્ષક અપૂર્ણ હોય ને ત્યારે આપણો જવાબ આવે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. 4D હોય તો જવાબ આવશે
द्वितीय श्रेणी, यानी कि अँ आपने फोर्डी पूछी है तो जवाब शू आवे द्वितीय संक्रांति श्रेणी, अने ज्यारे फाइव डी अपूर्ण भरायेली होय त्यारे जवाब आवे तृतीय संक्रांति श्रेणीना तत्वों कहेवाय। हवे जोईए एना पछीनो प्रश्न बत्रीसमो, नीचेनामांथी कई जोड़ी समान कद धरावे छे? तो कई आवशे? झिर्कोनियम अने ऑफमेनियम बन्नेनुं कद केवुं हशे? समान हशे। तेत्रीसमो प्रश्न जोईए, क्रांतिक मिसेल सांद्रताए सपाटी परना अणुओ खाली जग्या छे तो शुं थाय छे? सुयोजित थाय छे। चौत्रीसमो प्रश्न जोईए, अष्टफलकीय संकीर्णमां धातु परमाणु के आयननी आसपास केटला लिगेंड आवेला होय छे? तो शुं हशे? छ लिगेंड होय ज्यारे संयोजन अष्टफलकीय होय त्यारे। पांत्रीसमो प्रश्न जोईए, सवर्गांक चार होय अने स्फटिक रचना समतलीय समचौरस होय तेवुं उदाहरण खाली जग्या छे? तो कयुं आवशे? निकल टेट्रासाइनेट टू आयन। छत्रीसमो प्रश्न, सामान्य नामकरण जेमिनल डायहेलाइड ने नीचेनामांथी शू कहेवाय छे? तो शू आवशे? आल्काइलिक डायहेलाइड। साड़त्रीसमो प्रश्न जोईए, कया संयोजननुं ऑक्सिडेशन शक्य नथी? तो शू आवशे? एसिटिक एसिडनुं ऑक्सिडेशन शक्य नथी। ત્યારબાદ 38મો પ્રશ્ન જોઈએ, ફલક કેન્દ્રિત ક્યુબિક રચના ખાલી જગ્યામાં જોવા મળે છે? તો કોની અંદર જોવા મળશે? સિલ્વરમાં। ત્યારબાદ જોઈએ 39મો પ્રશ્ન, ઇથેનેમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલીય KOH સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? તો શું આવશે? સી ટુ એચ ફાઇવ એન પ્લસ સી માઇનસ, બી જવાબ। 40મો પ્રશ્ન જોઈએ, દ્વિતીયક એમાઇન કયો છે? તો આપણો જવાબ આવશે સી, એન મિથાઇલ પેન્ટેન એમાઇન। 41મો પ્રશ્ન, એક્રિલોનાઇટ્રાઇલમાં પ્રત્યેક કાર્બનના સંકરણનો પ્રકાર કયો છે? એસપી ટુ, એસપી ટુ અને એસપી। એક્રિલોનાઇટ્રાઇલનું એના માટે આપણે બંધારણ ખ્યાલ હોવો જોઈએ આપણને। 42મો પ્રશ્ન જોઈએ, કઈ પદ્ધતિ એમાઇનને બનાવવા માટે અથવા એમાઇનને અલગ કરવા માટે નથી વપરાતી? તો વુડ્સ પ્રક્રિયા। 43મો પ્રશ્ન જોઈએ, ડી ગ્લુકોઝના દ્રાવણમાંથી ડી ગ્લુકોઝ પાયરેનોઝના બે સ્વરૂપો મેળવવામાં આવે છે તેને શું કહેવાય છે? તો શું કહેવામાં આવે છે? એનોમર્સ। ત્યારબાદ 44મો પ્રશ્ન જોઈએ, કયો નાઇટ્રોજન બેઝ ડીએનએમાં હાજર નથી? તો યુરેસિલ, યુરેસિલ છે એ ડીએનએની અંદર હાજર હોતો નથી। 45મો પ્રશ્ન જોઈએ, પ્યુરિન બેઝ ખાલી જગ્યા છે શું છે? દ્વિચક્રિય છે। 46મો, બેઝ ખાલી જગ્યા બેઝ આરએનએમાં છે તો બધા જ હાજર છે આપેલ તમામ। 47મો પ્રશ્ન જોઈએ, અધિશોષણ ક્રિયામાં સંતુલન સમયે કઈ પરિસ્થિતિ જોવા મળશે? તો કઈ પરિસ્થિતિનું પાલન થશે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ। 48મો પ્રશ્ન, એની અંદર આપણે શું કરવાનું છે? બ્રોમોબેન્ઝીન છે એની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, તો એની પ્રક્રિયા મેગ્નેશિયમ સીઓ ટુ અને એચ ટુઓની હાજરીમાં કરતાં શું જ નિપજ મળશે આપણને? 48મા પ્રશ્નની અંદર તો બેન્ઝોઇક એસિડ આપણને નિપજ તરીકે મળશે। 49મો પ્રશ્ન જોઈએ, કીટોનનું રિડક્શન થતાં ખાલી જગ્યા આલ્કોહોલ મળે છે તો શું મળશે આપણને? દ્વિતીયક આલ્કોહોલ મળશે। લાસ્ટ ક્વેશ્ચન પાર્ટ એનું, ક્યુમિન પદ્ધતિમાં કઈ આડ નિપજ મળે છે? તો શું આવશે? એસિટોન છે એ આડ પેદાશ તરીકે આપણને આડ નિપજ તરીકે મળશે। ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પાર્ટ એનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે। જોઈએ પાર્ટ બીનું સોલ્યુશન, જોઈએ આપણને બધાને ખબર છે કે પાર્ટ બી આપણો 50 માર્ક્સનો હોય છે। હવે
पचास मार्क में विभाग ए है यनी अंदर सोल मार्क्स होनी अंदर आप मार्क्स दरेक प्रश्न हो आठ प्रश्न लखवा होटले टोटल के सोल मार्क्स जो तमने ख्याल है। हम अँ पेपर सोल्यूशन अंदर प्रश्नों के आप विभाग में एक थी बार प्रश्न यानी कि आपने टोटल बार प्रश्न आपेला होनी अंदर थी आप आठ लखवा हो तो आप पेपर सोल्यूशन अंदर पर आठ ज लखीशू। एनी अंदर फर्स्ट क्वेश्चन है आप शॉर्ट की क्षति समझाओ। हवे अँ क्वेश्चन सोल्यूशन अँ मैं करेलूज है मैं अँ हूँ आखो क्वेश्चन है तमने समझाई शकीश नहीं केम के ए जो आप करीशू तो वीडियो आप बहुज लेंधी थी जैसे माटे अँ ते जोई लो अने आंसर तमारे लखवाना होय तो तमारे मटेरियल अंदर लखी नाखो जोई लो। त्यार बाद क्वेश्चन नंबर थ्री है आपड़ो के प्रक्रिया क्रम और आणविकता वच्चे तफात। क्वेश्चन टू है ये ऑप्शन नी अंदर आप निकली जाए माटे लख्यो नथी तो अहीं आपड़ो प्रक्रिया क्रम कोने कहेवामां आवे अने आणविकता कोने कहेवामां आवे छे एनो तफावत है जोई लो। क्वेश्चन ज्यारे आपणने बे मार्क्स नी अंदर पूछाय छे तो आपणे चार मुद्दा लखवाना थाय यानी कि एक अने बे थई गया अने बीजा पण बे मुद्दा लखवाना थाय तो अहीं जोई लो। आ पण प्रक्रिया क्रम अने आणविकताना ज पॉइंट छे जे अहीं तमे जोई शको छो। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે આલ્કોસોલ અને એરોસોલ સમજાવો તો અહીંયા આપણે લખી દીધું છે કે આલ્કોસોલ કોને કહેવામાં આવે છે અને એરોસોલ એની ડેફિનેશન આપણે લખી છે। ત્યારબાદનો પ્રશ્ન છે પાંચમા નંબરનો પ્રશ્ન કે જોન શુદ્ધિકરણ સમજાવો તો અહીંયા આપણે મસ્ત રીતે સમજાવી દીધું છે। ઉપરનો આપણો જે પોઈન્ટ છે એ પણ જોન શુદ્ધિકરણનો જ છે અને એ પ્રશ્ન આપણો તત્વોનું જે વર્ગીકરણ કરવાનું હોય છે તત્વોના શુદ્ધિકરણ માટેની જે અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે એ યુનિટનું છે। ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણને રિએક્શન કમ્પ્લીટ કરવાની કીધી છે ત્યારે બે પરિસ્થિતિમાં બંને પ્રક્રિયા સમાન છે પણ અહીંયા પરિસ્થિતિ અલગ છે। જુઓ પહેલું જે સમીકરણ છે એમાં આપણને સાંદ્ર અને ગરમ એનએઓએચની CO2 સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું નિપજ મળશે એ અને અહીંયા છે એની અંદર મંદ અને ઠંડો એનએઓએચ લેવાનો છે અને CL2 સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું નિપજ મળશે એનો આપણે જવાબ આપવાનો છે એટલે આપણે અહીંયા રિએક્શન બંનેની અંદર જવાબ આપણને અલગ અલગ મળશે જે આપણે અહીંયા લખી દીધો છે। ત્યારબાદનો પ્રશ્ન છે સાતમો પ્રશ્ન સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન સમજાવો તો અહીંયા આપણે એ પણ મસ્ત રીતે ઇક્વેશન સાથે લખ્યું છે જે તમે જોઈ શકો છો। ત્યારબાદનો પ્રશ્ન છે પરિવર્તન આપવાનું છે આપણને આઠમો પ્રશ્ન છે બેન્ઝીનમાંથી આપણે શું બનાવવાનું છે ફિનોલ બનાવવાનું છે તો અહીંયા આપણે બધા તબક્કા અહીંયા લખ્યા છે ફર્સ્ટ ક્લોરિનેશન કરવાનું છે
त्यार बाद क्लोरोबेंजीन नु सोडियम फिनोक्साइड बनशे बीजा तबक्का में अने लास्ट नी अंदर आपणने फिनोल मळशे जे आपणे अहींया लखी दीधुं छे। त्यार बाद जोईए आपणो नवमो प्रश्न अने विभाग ई नो छेल्लो प्रश्न। तो एनी अंदर आपणे कह्युं छे कि ग्लुकोजनी बनावट समझाओ। तो आपणे ग्लुकोजनी बनावट लखवानी छे, सेमांथी फर्स्ट छे सुक्रोजमांथी ग्लुकोजनी बनावट लखी छे, अने ત્યારબાદ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ કઈ રીતે બને એ પણ આપણે અહીંયા સમજાવ્યું છે। ફ્રેન્ડ્સ અહીંયા વિભાગ ઈ આપણો કમ્પ્લીટ થાય છે। ત્યારબાદ જોઈએ વિભાગ બી। વિભાગ બી છે એની અંદર ટોટલ આપણે કેટલા 6 પ્રશ્ન લખવાના હોય છે, અને દરેક પ્રશ્ન કેટલા માર્ક્સનો હોય છે 3 માર્ક્સનો, યાની કે 6 એકા 6 આ 6 દુ 12 અને 6 તરી 18, 18 માર્ક્સનો આપણો વિભાગ બી હોય છે। આપણે જોઈએ એક પછી એક ક્વેશ્ચન। ફર્સ્ટ ક્વેશ્ચન છે ધાતવીય અને સહસંયોજક ઘન સમજાવો। તો અહીંયા આપણે સરસ રીતે એનો ક્વેશ્ચન લખેલો જ છે જે તમે જોઈ લો। ત્યારબાદ છે સહસંયોજક ઘન પદાર્થો। અહીંયા આપણને સમજાવવાનું કીધું છે, માટે આપણે પહેલાં ધાત્વી અને પછી સહસંયોજક સમજાવીએ તો ચાલે, પરંતુ જો આપણને તફાવત પૂછ્યો હોત તો બંનેને આપણે એક સાથે જ સમજાવવાના થાત। ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યુત કણ સંચલન સમજાવો। અહીંયા આપણે આ જે આપણો ક્વેશ્ચન છે એ પૃષ્ઠ રસાયણ છે એની અંદર કલીલવાળો જે પોઈન્ટ છે ટોપિક એની અંદરથી આપણને આપેલો છે। તો અહીંયા આપણને આકૃતિ નથી કીધી, તેમ છતાં સમજવા માટે મેં દોરી છે, તમે નથી દોરતા તો પણ કોઈ વાંધો નથી, કેમ કે આપણને આકૃતિ ફરજિયાત કીધી નથી માટે। ત્યારબાદ જોઈએ અહીંયા પણ હજી આપણો વિદ્યુત કણ સંચલન ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થતો નથી, આટલે આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે। ત્યારબાદનો પ્રશ્ન છે આપણો 16માં નંબરનો પ્રશ્ન કે KMnO4ની એસિડિક દ્રાવણમાં થતી કોઈ પણ 3 ઓક્સિડેશન પ્રક્રિયાઓ સમીકરણ સહિત લખો, યાની કે આપણે 3 પ્રક્રિયાઓ લખવાની છે એના સમીકરણ અને સમજાવવાની સાથે। તો અહીંયા આપણે 3 પ્રક્રિયાઓ લખી દીધી છે મસ્ત રીતે, તમે જોઈ શકો છો। ત્યારબાદની આપણો ક્વેશ્ચન છે SN1 પ્રક્રિયા સમજાવો, 18માં નંબરનો ક્વેશ્ચન। અહીંયા 16 પછી ડાયરેક્ટ આપણે 18 લીધો છે, કેમ આપણો બાકીનો ક્વેશ્ચન છે એ ઓપ્શનની અંદર તમને નીકળી જાય છે માટે। SN1 અને SN2 પ્રક્રિયાઓ છે ફ્રેન્ડ્સ, એ આપણા માટે બહુ જ અગત્યની છે, નહીં કે ખાલી 12th કેમિસ્ટ્રી માટે, આગળ તમે કોઈ પણ ફિલ્ડની અંદર જશો, જો કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણશો તો ત્યાં તમને અમુક પ્રશ્ન તો ત્યાં જોવા મળે જ, અહીંયા આપણને શોર્ટમાં આપ્યું હોય તો એની ડિટેલમાં આપણને આગળ પૂછે છે, પણ ત્યાં શું હોય છે ત્યાં આપણને બહુ ડિટેલની અંદર બેઝિક તો એનો આનો આ જ હોય છે, માટે આપણા માટે બહુ જ અગત્યની છે SN1 અને SN2 પ્રક્રિયા જોઈએ।
અહીંયા આપણી એસએન વન પ્રક્રિયા છે તો એ કેટલા તબક્કાની અંદર થતી હશે? બે તબક્કાની અંદર. પણ એને એસએન વન કહેવામાં આવે છે તો એ માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર જ આધાર રાખે છે. પ્રક્રિયક યાની કે એ કેન્દ્ર અનુરાગી એની સાંદ્રતા પર આધાર રાખતી નથી. જે કેન્દ્ર અનુરાગી હુમલો કરે છે એના પર આધાર એની સાંદ્રતા પર આધાર રાખતી નથી, માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. માટે અહીંયા આપણને એસએન વન પ્રક્રિયા કહીએ છીએ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે રીમર ટીમાન પદ્ધતિ સમજાવો. તો અહીંયા આપણે એની પદ્ધતિ અહીંયા દર્શાવેલી જ છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, 20માં નંબરનો પ્રશ્ન, એમાઇનનું એસાઇલેશન સમજાવવાનું છે. યાની કે આ ક્વેશ્ચન આપણને એમાઇન સંયોજનો છે એની અંદરથી આપેલો છે. ફ્રેન્ડ્સ અહીંયા આપણો વિભાગ બી પણ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ જોઈએ વિભાગ સી. અહીંયા વિભાગ સી આપણો છે એની અંદર આપણે કેટલા પ્રશ્ન લખવાના હોય છે? ટોટલ 4, અને દરેક પ્રશ્ન કેટલા માર્ક્સનો હોય છે? 4 માર્ક્સનો હોય છે. યાની કે વિભાગ સી પણ આપણો કેટલા માર્ક્સનો થશે? 16 માર્ક્સનો થશે. તો જોઈએ એક પછી એક પ્રશ્ન. ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર આપણને કહ્યું છે કે સંકીર્ણ સંયોજનોની અંદર ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ સાથે આપણે સમજાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો.
फ्रेंड्स अहीं आपणी भौमितिक समघटकतानो क्वेश्चन कम्प्लीट थाय छे। त्यार बाद आपणने 25मा नंबरनो क्वेश्चन आपेलो छे के डाय ऑक्सिजननी बनावट अने गुणधर्मो लखो, यानी कि आपणे शुं करवानुं छे, ओटूना गुणधर्मो पण लखवाना छे अने एनी बनावट पण लखवानी छे। सौ प्रथम आपणे एनी बनावट जोईए। फ्रेंड्स त्यार पछी जोईए आपणे डाय ऑक्सिजनना गुणधर्मो। અહીંયા આપણા ડાય ઓક્સિજનના ગુણધર્મો કમ્પ્લીટ થાય છે, જોઈ લો એની રિએક્શન પણ છે। અહીંયા ફ્રેન્ડ્સ ઓક્સિજનના જે ગુણધર્મો અને બનાવટવાળો આપણો જે ક્વેશ્ચન છે એ પી વિભાગના તત્વોની અંદરથી આપણને આપેલો છે। બીજું કે અહીંયા આપણને ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ યુનિટમાંથી ડાયરેક્ટ પૂછે છે ત્યારે તો એ આપણને આવડશે, પરંતુ સપોઝ આપણને ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે છે ત્યારે આપણે ત્યાં કન્ફ્યુઝન થાય છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે 26મા નંબરનો ક્વેશ્ચન છે, એની અંદર આપણને કહ્યું છે કોલબે સ્મિટ પ્રક્રિયા સમજાવો, તો આપણે શું કરવાનું થશે અને એનું લખાણ પણ લખવાનું થશે અને આપણે એ સમજાવવાની પણ થશે એની પ્રક્રિયા પણ આપણે લખવી પડે જે આપણે અહીંયા લખી દીધી છે। ફ્રેન્ડ્સ આપણો જે 26મા નંબરનો ક્વેશ્ચન છે એની અંદર પણ આપણને બે ક્વેશ્ચન આપેલા છે, એની અંદર ફર્સ્ટ છે એની અંદર કોલબે સ્મિથ પ્રક્રિયા સમજાવવાની છે અને સેકન્ડ જે આપણી પ્રક્રિયા છે એ છે આપણી કીટોનનું ઓક્સિડેશન આપણે લખવાનું છે જે આપણે અહીંયા લખી દીધું છે। અહીંયા આપણો જે મિથાઇલ કીટોન સંયોજનોમાં હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન છે ને એ પણ એનો જ પ્રકાર છે, યાની કે કીટોનનું ઓક્સિડેશન જ છે। ત્યારબાદ આપણો પેપરનો પ્રેક્ટિસ પેપર 3નો લાસ્ટ ક્વેશ્ચન છે કે જેની અંદર આપણને ચાર પ્રક્રિયાઓ આપેલી છે અને દરેક પ્રક્રિયાઓ આપણે શું કરવાની છે પૂર્ણ કરવાની આપણને કહી છે। તો ફર્સ્ટ પ્રક્રિયા છે એની અંદર બેન્ઝાલ્ડિહાઇડ છે એની આપણે પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે શું નિપજ મળે એ આપણે દર્શાવવાનું છે। તો જ્યારે આપણે બેન્ઝાલ્ડિહાઇડની પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ એટલે શું થાય છે એ શું કરે છે આલ્ડિહાઇડનું કાર્બોસિલિક એસિડની અંદર એનું રૂપાંતર કરે છે,
यानी कि ऑक्सीडेशन करे छे, एटले आपणने शुं मळे छे, बेन्झोइक एसिड आपणने मळशे। एना पछी सेकंड जे रिएक्शन छे एनी अंदर आपणने एसिटाल्डिहाइडनी मिथाइल मेग्नेशियम आयोडाइड साथे H2Oની હાજરીમાં રિએક્શન કરાઈએ ત્યારે શું નિપજ મળે એ આપણે દર્શાવવાનું છે। તો અહીંયા જ્યારે આપણે એસિટાલ્ડિહાઇડ અથવા એનું આયુપીએસી નામ કહેવું હોય તો ઇથેનાલ એની આપણે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું ત્યારે આપણને મધ્યવર્તી મળશે। ત્યારબાદ જે મધ્યવર્તી મળે છે એની H2O સાથે સેકન્ડ સ્ટેપની અંદર પ્રક્રિયા કરાવવાની થશે અને આપણી ફાઇનલ નિપજ આપણને પ્રોપેન ટુ ઓલ મળશે। એના પછી થર્ડ પ્રક્રિયા છે એની અંદર પણ આપણે ઇથેનોલની NaOH સાથે રિએક્શન કરાવવાની છે તો આપણને શું નિપજ મળશે એ આપણે જવાબ આપવાનો છે। તો જ્યારે આપણે ઇથેનોલની NaOH સાથે રિએક્શન કરાવીએ છીએ એટલે આપણને જવાબ તરીકે ક્યુ બ્યુટીનાલ મળશે। અને આપણી જે લાસ્ટ ઇક્વેશન છે એ છે એની અંદર આપણે 2-મિથાઇલ-1-બ્યુટેનોલ છે એની PCC સાથે પ્રક્રિયા કરાવવાની છે એટલે આપણને શું નિપજ મળશે આપણે દર્શાવવાનું છે। તો 2-મિથાઇલ-1-બ્યુટેનોલની આપણે PCC સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને 2-મિથાઇલ-બ્યુટેનાલ મળશે, યાની કે શું થાય છે આલ્કોહોલનું આલ્ડિહાઇડની અંદર રૂપાંતર કરે છે કોણ PCC છે તે। તો અહીંયા ફ્રેન્ડ્સ આપણું પ્રેક્ટિસ પેપર 3 છે એનું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે। ફ્રેન્ડ્સ અહીંયા જે પ્રક્રિયાઓ આપણને આ ટાઈપની પ્રક્રિયાઓ છે પછી પરિવર્તન છે તો એવી જે રિએક્શન આપેલી હોય છે એના માટે ફ્રેન્ડ્સ આપણી જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના યુનિટ છે યાની કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના જે પણ ચેપ્ટર છે એની એક એક લીટી આપણને ખ્યાલ હોવી જોઈએ, આપણને બેઝિક ખબર હોવી જોઈએ, ત્યારે જ આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકીએ। બીજું કે ફ્રેન્ડ્સ જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ફ્રેન્ડ્સ તમારો જેટલો સપોર્ટ હશે એટલી જ વધારે મને હિંમત મળી રહેશે અને આવા જ બીજા પ્રેક્ટિસ પેપર છે એનું સોલ્યુશન પણ તમને મળી જશે। નો ડાઉટ તમે સપોર્ટ કરો જ છો, તેમ છતાં પણ હજી વધારે સપોર્ટેડ રહો કે જેથી કરીને ઉત્સાહથી આપણે બીજા પણ પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન કરી શકીએ। આગળના પેપર સોલ્યુશન જો તમે નથી જોયા તો એનો વિડીયો પણ તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જ ગયેલ છે તો એ પણ જોઈ લેવા। થેન્ક્સ ફોર વોચિંગ, મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન લઈને। ચલો બાય।